नरनारायण देवनी मूर्तिनी प्रतिष्ठाने 200 वर्ष पूर्ण थता भूज स्वामीनारायण मंदिर द्वारा भव्याति भव्य नरनारायण देव द्विशताब्दी महोत्सव उजववामां आवी रह्यो छे। त्यारे देश विदेशना हरिभक्तो पण आ महोत्सवमां जोड़ाया छे। आ ऐतिहासिक प्रसंगनी उजवणी साथे हरिभक्तो मन मूकीने दान आपी रह्या छे। त्यारे अनेक हरिभक्तोए दानमां सोनानो वरसाद वरसाव्यो हतो। મહોત્સવમાં 30 જેટલા દાતા પરિવારોએ મળી ભગવાન કૃષ્ણ, રાધા અને હરિકૃષ્ણ મહારાજ માટે કરોડોની કિંમતના સ્વર્ણ વાગા અને વિવિધ આભૂષણોનો દાન આપ્યો હતો। કચ્છની જે જનતા છે, જે સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓ છે, જે દેશ વિદેશ પોતે ઉદ્યમ કરવાને માટે ગયા છે, એ નરનારાયણ દેવને ક્યારેય પોતાના જીવનમાં ભૂલ્યા નથી। કોઈનો જન્મદિવસ હોય ને એને રાજી કરવા માટે આપણે પ્રેઝન્ટ આપીને એમ આજે હરિભક્તો ઠાકોરજીને રાજી કરવા માટે સુવર્ણના વાઘા અર્પણ કર્યા છે, સુવર્ણની ટોપી અર્પણ કરી છે, સુવર્ણના આભૂષણો અર્પણ કર્યા છે। આવી અનેક આભૂષણો ભગવાન નરનારાયણ દેવને હરિભક્તોએ ખૂબ ભાવનાથી અને શ્રદ્ધાથી અર્પણ કર્યા છે। ભૂજ સ્વામિનારાયણ મંદિર દ્વારા યોજાઈ રહેલો નરનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ કચ્છના ઇતિહાસનો સૌથી ભવ્ય મહોત્સવ છે તેવું કહેવું અતિશયોક્તિ નહીં ગણાય। 9 દિવસના કાર્યક્રમ માટે લાખો હરિભક્તો દેશ વિદેશથી કચ્છ આવ્યા છે અને નરનારાયણ દેવની ભક્તિમાં લીન થયા છે। આ પ્રસંગની ઉજવણી સાથે હરિભક્તોએ ભૂજ સ્વામિનારાયણ મંદિર પર દાનનો વરસાદ પણ વરસાવ્યો છે। ખાસ કરીને ભુજ મંદિરમાં આવેલી ભગવાન કૃષ્ણ, રાધા અને હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ માટે સ્વર્ણના વાઘા અને આભૂષણો હરિભક્તોએ દાન કર્યા છે। મહોત્સવના ત્રીજા દિવસે 30 જેટલા દાતા પરિવારોએ મળી સુવર્ણના વાઘા નરનારાયણ દેવના ચરણોમાં અર્પણ કર્યા હતા। આ સુવર્ણ આભૂષણોમાં ભગવાન કૃષ્ણ, રાધાજી અને હરિકૃષ્ણ મહારાજ માટે સુવર્ણના વાઘા ઉપરાંત સુવર્ણના મોડિયા, છત્ર, હાર, મોજડી સહિતના આભૂષણો અર્પણ કરવામાં આવ્યા હતા। દાતાઓ વાજતે ગાજતે આ સુવર્ણ આભૂષણો લઈ કથા મંડપમાં પધાર્યા હતા અને ભુજ મંદિરના મહંત સ્વામી ધર્મનંદન દાસજીએ તેનો સ્વીકાર કર્યો હતો। ત્યારે ત્યાં ઉપસ્થિત આચાર્ય મહારાજ કૌશલેન્દ્ર પ્રસાદજી અને ભુજ મંદિરના સંતોએ આભૂષણોનો ફૂલોથી અભિષેક કર્યો હતો। દાતા પરિવારોએ આ સુવર્ણ દાન થકી નરનારાયણ દેવ પ્રત્યે પોતાની ભક્તિ વ્યક્ત કરી હતી। ત્યારે આ વિશેષ પ્રસંગના સાક્ષી બનવા મોટી સંખ્યામાં એનઆરઆઈ હરિભક્તો પણ હાજર રહ્યા હતા। આ સર્વે આભૂષણોની કિંમત તો મહોત્સવ પૂર્ણ થયા બાદ જ જણાશે, પરંતુ તેની કિંમત કરોડોમાં હશે તેવું ચોક્કસ કહી શકાય। દેવ પ્રત્યેની નિષ્ઠા એ આજે અહીંયા જોવા મળે છે। સુવર્ણના વાઘા અને સુવર્ણના આભૂષણો એ તો ઠીક છે, પણ આ વાઘાથી આ સુવર્ણ અર્પણ કરવાથી લોકોના જીવનમાં જે આજે ત્યાગ કરવો ને, ત્યાગ, આજે 1 રૂપિયાનું દાન આપવું એ પણ બહુ જ કઠણ છે, અને આજે હરિભક્તોએ કરોડો રૂપિયાનું દાન આપ્યું છે અને ભગવાન નરનારાયણ દેવ પ્રત્યેની શ્રદ્ધા દાખવી છે।